नमस्कार जेएसवी साथे हूं छूं देवांग। जोई अंदरनी वात तो राजस्थान में अशोक गहलोत ना भारे धम पछाड़ा बाद लोगों में एवी वातो चालती हती कि अशोक गहलोत ने सीएम पदे थी हटावी देवामां आवशे, परंतु ते तमाम चर्चा खोटी साबित थई छे। अशोक गहलोत ने सीएम पद पर थी नहीं हटावामां आवे। कांग्रेस हाईकमांड ने शरमजनक स्थिति में मुकनारा अशोक गहलोत ने मुख्यमंत्री पदे थी काढ़ी मुकाशे विवादों नी वच्चे गहलोते राजस्थान नी प्रजा ने बजेट अंगे पोताना सूचनो मोकलवा कह्युं छे। राजस्थान में फेब्रुआरी में राज्य सरकार बजेट रजू करवानी छे। तेना चार महीना पहला गहलोते लोको पासे सूचनो मंगाव्या छे। गहलोत नी अपील नो स्पष्ट अर्थ ए थाय छे कि गहलोत ने पोताने मुख्यमंत्री पदे थी नहीं हटावाय तेनो पूरो विश्वास छे। फेब्रुआरी में बजेट रजू थशे त्यारे पण पोते ज मुख्यमंत्री हशे तेवो स्पष्ट संकेत गहलोते आपी दीधो छे। कांग्रेसना सूत्रोनुं कहेवुं छे कि गहलोतना पक्षे 102 धारासभ्यो होवाथी कांग्रेस हाईकमांड तेमने शुं करे तेवी शक्यता नहीवत छे। आ कारणे गहलोतनो आत्मविश्वास अकल्पनीय रीते बुलंद छे। गहलोत कोईपण संजोगोमां राजस्थाननुं मुख्यमंत्री पद छोड़वा नथी मांगता, ए माटे बगावत करीने प्रादेशिक पक्ष रचवो पड़े तो ए माटेनी पण तेमनी तैयारी छे। सोनिया गांधी सहितनी नेतागिरी આ વાત સારી રીતે જાણે છે, તેથી ગહેલોતને કશું પણ કરી શકવાની તેમની તાકાત નથી। બ્યુરો રિપોર્ટ જીએસટીવી। તો મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાં જંપલાવતા ખડગેના સ્થાને હવે કોને રાજ્યસભામાં કોંગ્રેસ નેતા બનાવવા એ મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ છે। સૂત્રોનો દાવો છે કે પી ચિદમ્બરમ અથવા દિગ્વિજયસિંહ રાજ્યસભામાં ખડગેની જગ્યા લેશે તે નક્કી છે। મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાં જંપલાવતા રાજ્યસભામાં કોંગ્રેસના નેતા તરીકે રાજીનામું આપી દીધું છે। મલ્લિકાર્જુન ખડગેના સ્થાને હવે કોને રાજ્યસભામાં કોંગ્રેસના નેતા બનાવવા એ મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે પી ચિદમ્બરમ અથવા તો દિગ્વિજયસિંહ રાજ્યસભામાં ખડગેની જગ્યા લેશે। રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટી રહી છે, અસરકારક રીતે મુદ્દા ઉઠાવી શકે એવા નેતાની પસંદગી કરાશે। गुलाब नबी आजाद वर्षो सुधी राज्यसभामां कोंग्रेसना नेता हता, पण आजाद बगावत पर उतर्या पछी सोनियाए खड़केने नेता पदे मूक्या हता। खड़केने सोनियाए प्रमुख पदनी चूंटणीमां उतारता तेमणे सोनिया गांधीने पोतानुं राजीनामुं आपी दीधुं छे। खड़के एक व्यक्ति एक पदना सिद्धांतने अनुसरीने राजीनामुं आपीने स्पष्ट कही दीधुं छे कि पोते प्रमुख बनशे तो दरेक नेताए एक व्यक्ति एक पदना सिद्धांतने अनुसरवुं पड़शे। ખડગેની કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાં જીત પાકી મનાય છે। કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ જાહેરાત કરી હતી કે સ્ક્રુટીની કે એન ત્રિપાઠીનું ફોર્મ રદ કરતા રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર જ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે ઉમેદવારી નોંધાવી છે, તેઓએ ઉમેદવારી કરતા હવે તેમના અધ્યક્ષ બનવાનું નિશ્ચિત છે, ત્યારે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસનો બુલંદ અવાજ ગણાય છે। કોંગ્રેસમાં મોટા ભાગના નેતાઓ મૃદુભાષી છે, જ્યારે મલ્લિકાર્જુન ખડગે ગળું ખોંખારીને બુલંદ અવાજે પોતાની વાત મૂકવા માટે જાણીતા છે। એટલે જ 2014માં કારની હાર બાદ કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ સંસદીય દળના નેતા બનાવ્યા હતા। દક્ષિણ ભારતના હોવા છતાં ખડગે ગૃહમાં હિન્દીમાં બોલતા રહ્યા। ખડગે રાફેલથી લઈને નોટબંધી સુધીના મુદ્દાઓને લોકસભામાં પોતાની આગવી છટાથી મૂક્યા। 2019માં જ્યારે મહારાષ્ટ્રમાં કટ્ટર હરીફ ઉદ્ધવ સાથે સરકાર બનાવવાની વાત આવી ત્યારે પાર્ટીએ ખડગેને પ્રભારી તરીકે મોકલ્યા। ખડગે ત્યાં સોનિયાના આ મિશનને સફળ બનાવવામાં સફળ રહ્યા હતા। આટલું જ નહીં, જુલાઈ મહિનામાં જ્યારે ઈડીએ સોનિયા રાહુલને પૂછપરછ માટે ઓફિસમાં બોલાવ્યા હતા ત્યારે ખડગેએ જ સંસદમાં વિરોધ મોરચો સંભાળ્યો હતો। 2013ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી ખડગે મુખ્યપ્રધાનની રેસમાં સૌથી આગળ હતા, પરંતુ તેમને કેન્દ્રની રાજનીતિમાં રહેવા માટે કહેવામાં આવ્યું। તેઓ મનમોહન સિંહની કેબિનેટમાં 5 વર્ષ સુધી મંત્રી રહ્યા। મલ્લિકાર્જુન ખડગેનું નામ તેમની રાજકીય કારકિર્દીમાં બે મોટા વિવાદોમાં આવ્યું છે। વર્ષ 2000માં કન્નડ સુપરસ્ટાર ડોક્ટર રાજકુમારનું ચંદનના દાણચોર વીરપ્પને અપહરણ કર્યું હતું। ખડગે તે સમયે રાજ્યના ગૃહમંત્રી હતા, ત્યારબાદ વિપક્ષે તેમની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા। આ વર્ષે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી। હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપો અંગે જો કે હજુ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બ્યુરો રિપોર્ટ। તો 2024માં કોંગ્રેસનું ફોકસ દક્ષિણ ભારત અને દલિત મતદારો પર રહેશે। કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ છે। જે લડાઈ થવાની છે તે શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે થવાની છે, તેમાં મલ્લિકાર્જુન ખડગે ગાંધી પરિવાર સમર્થિત નેતા છે। જ્યારે કોંગ્રેસમાં બિન ગાંધી અધ્યક્ષની ચર્ચા થઈ ત્યારે સૌથી પહેલું નામ ખડગેનું મૂકવામાં આવ્યું હતું। તેઓ હિન્દી ભાષી ન હોવાના કારણે બાદમાં તેમનું નામ પડતું મૂકવામાં આવ્યું।
खड़गे ने हिंदी न आवड़त होवाना मुद्दा ने जे तेमनो प्लस पॉइंट गणी ने कांग्रेस अध्यक्ष नी चूंटणी ना मैदान में उतारवामां आव्या छे। खड़गे 80 वर्षना छे, आथी कांग्रेस नी केटली हदे सेवा करी शकशे ते पण एक सवाल छे। परंतु खड़गे ने अध्यक्ष पद माटे आगळ करीने गांधी परिवारे संकेत आप्या छे के आगामी लोकसभा चूंटणी में कांग्रेसनुं फोकस दक्षिण भारतनी लोकसभा बैठको तथा दलित मतदारों पर हशे। केरल, आंध्र प्रदेश, कर्नाटक, तमिलनाडु, तेलंगाणा अने पांडुचेरी में लोकसभानी 130 बैठको छे। हाल तेमांथी मात्र 28 बैठक कांग्रेस पासे छे, ज्यारे भाजप पासे 29 बैठक छे। कांग्रेस खड़गे ने अध्यक्ष बनावीने भाजपना मिशन दक्षिण भारत ने तो ब्रेक मारशे ज, साथोसाथ दक्षिण भारत की महत्तम लोकसभा बैठको स्वयं कब्जे करवाना प्रयासो करशे। मल्लिकार्जुन खड़गे मूळ कर्नाटकना होवाथी कर्नाटकनी नजीकना भविष्यमां थनारी विधानसभा चूंटणीमां पण तेनो फायदो मळशे। कर्नाटक विधानसभा चूंटणीमां फायदो मळे एटले भारत जोड़ो यात्राना कांग्रेसी नेताओ अध्यक्षीय चूंटणीनुं मतदान कर्नाटकना प्रदेश कार्यालय खाते करशे, तेमां राहुल गांधी पण सामेल हशे। ब्यूरो रिपोर्ट, जीएस। तो कांग्रेस पार्टीना अध्यक्ष कोण, आ सवालनो जवाब मेळववानुं वधु ने वधु रसप्रद बनी रह्युं छे। आकर्षणनुं केन्द्र राजस्थान छे, परंतु कांग्रेस पार्टीमां आंतरिक जे शतरंज जामी छे ते नवाज रेकॉर्ड बनावी रही छे। બન્યું એવું છે કે અશોક ગેહલોતે સોનિયા ગાંધીની માફી માંગી અને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની ના કહી અને તરત એન્ટ્રી થઈ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહની। દિગ્વિજયસિંહે તો પાર્ટી અધ્યક્ષ બનવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી, પરંતુ છેલ્લી ઘડીએ બાજી પલટાઈ ગઈ અને રજીસ્ટ્રેશન થયું ગાંધી પરિવારના વફાદાર મલ્લિકાર્જુન ખડગેનું। એક તરફ પાર્ટી અધ્યક્ષ પદ માટે ઉમેદવારની શોધ ચાલી રહી છે અને બીજી તરફ દિગ્વિજયસિંહ મેદાનમાં આવે છે। जो कि पार्टी ना अन्य नेताओं ही सोनिया गांधी ने बराबर रीते गड़े उतार्यू कि कांग्रेस नो मूल वोट बैंक दलित छे, जारे दिग्विजय सिंह सहित अन्य दावेदारों उच्च ज्ञाति ना छे। दलित नेता ने अध्यक्ष बनावाथी देशभर में दलित ने महादलित महादाताओं ने सकारात्मक संदेश मळशे। मल्लिकार्जुन खड़गे फ्रेम में फिट बेसता होवाथी तेमनी एंट्री थई अने दिग्विजय सिंह मैदान में उतरता पहला ज आउट थई गया। हवे कोण संभाळे छे अध्यक्ष पद नु सुकान, एज जोवू रह्यु। ब्यूरो रिपोर्ट, वेलकम बैक। आगळ बात करिए तो कांग्रेस पार्टी उत्तर प्रदेश में दलित कार्ड खेली ब्रजलाल खबरी ने प्रदेश प्रमुख बनाया है। राष्ट्रीय प्रमुख तरीके जेमनी जीतनी संभावना प्रबल है, मल्लिकार्जुन खड़गे पण दलित आगेवान होवाथी फरी कांग्रेस फरी दलित मतबैंक तरफ वळी रही है कि शू ए सवाल थई रह्यो छे। राष्ट्रीय प्रमुख ने चूंटणी पहला कांग्रेसे उत्तर प्रदेश में दलित कार्ड खेली ने ब्रजलाल खबरी ने प्रदेश प्रमुख बनाया है। राष्ट्रीय प्रमुख तरीके जेमनी जीतनी संभावना प्रबळ छे ए मल्लिकार्जुन खड़गे पण दलित आगेवान होवाथी कांग्रेस फरी दलित मतबैंक तरफ वळी रही छे कि शू ते सवाल थई रह्यो छे। ब्रजलाल खबरी मायावतीनी बसपामांथी कांग्रेसमां आव्या छे। खबरी उपरांत नजीमुद्दीन सिद्दीकी, अजय राय, वीरेन्द्र चौधरी, नकुल दुबे, अनिल यादव अने योगेश दीक्षितनी 6 विभागोना प्रमुख तरीके निमणूक करी छे। यूपी विधानसभानी चूंटणीमां भाजप सामे कारमी हार पछी यूपीमां कांग्रेस साव नदणियाती हती। सोनिया गांधीए यूपीना संगठन ने फरी जीवंत करवा माटे आ निमणूको करी छे। प्रियंका गांधीए दरेक झोन की जवाबदारी एक एक राष्ट्रीय महामंत्री ने सौंपी छे। हवे दरेक झोन में प्रमुख पण नियमी देवाया छे, तेथी लोकसभा की चूंटणी पहला कांग्रेस संगठन धमधमतू करवानी तेमनी योजना छे। वास्तविक रीते ए केटलू शक्य बने छे सवाल छे, केम के यूपी में कांग्रेस मरण पथारी छे। ब्यूरो रिपोर्ट। तो कांग्रेसना राष्ट्रीय अध्यक्ष पद माटे चूंटणी लड़ी रहेल वरिष्ठ नेता मल्लिकार्जुने राज्यसभामां विपक्ष नेताना पदेथी राजीनामुं आपी दीधुं छे। सूत्रोना जणाव्या अनुसार खड़गे राजीनामुं आपतानी साथे खाली थयेल पद माटे अनेक नेताओनो नाम सामे आवी रह्या छे। गांधी परिवारना विश्वासु अने कांग्रेसना राष्ट्रीय अध्यक्ष पद माटे चूंटणी लड़ी रहेला वरिष्ठ नेता मल्लिकार्जुने राज्यसभामां विपक्ष नेताना पदेथी राजीनामुं आपी दीधुं छे। सूत्रोना जणाव्या अनुसार खड़गेए राजीनामुं आपतानी साथे ज खाली थयेला पद माटे अनेक नेताओना नाम सामे आवी रह्या छे। उल्लेखनीय छे कि कांग्रेस पार्टी आ वर्षे मे महीनामां उदयपुरमां आयोजित चिंतन शिबिरमां एक व्यक्ति एक पदना तेना नवा सिद्धांतनी जाहेरात करी। मध्यप्रदेशना पूर्व मुख्यमंत्री दिग्विजयसिंहे आ पार्टी अध्यक्षना पद माटे दावेदारी नोंधावी हती, परंतु खड़गेना उमेदवारी नोंधावता दिग्विजयसिंहे पाछी पानी करी हती। जो कि दिग्विजयसिंहनुं पगलुं शुं हशे तेना उपर सौ कोईनी नजर छे। तेमना हरीफ तरीके पी चिदंबरम अने प्रमोद तिवारीने पण लोको जोई रह्या छे। कांग्रेसी नेताओए एक दलित आगेवानने सुकान संभाळवानुं सूचन करता पार्टीओनो झुकाव मल्लिकार्जुन खड़गे तरफ थयो हतो। नोंधनीय छे कि कांग्रेसना टोचना नेताओए खड़गे ने समर्थन आप्युं छे। आ नेताओमां अशोक गहलोत, दिग्विजयसिंह, एके एंटनी, अंबिका सोनी, मुकुल वासनिक, आनंद शर्मा, भूपेन्द्र हुड्डा,
पृथ्वीराज चौहान અને મનીષ તિવારી જેવા નામ પણ શામેલ હોવાનું જાણવા મળે છે। બ્યુરો રિપોર્ટ। तो वर्ष 2014 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે આ વખતે 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ટ્રેનમાં ચર્ચા કાર્યક્રમ શરૂ કરી ટ્રેનમાં ભાજપના કાર્યકરો મુસાફરો સાથે ચર્ચા કરશે। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આ વખતે ટ્રેનમાં ચર્ચા વ્યૂહરચના અપનાવશે। ભાજપે 2014 ની લોકસભા ચૂંટણીમાં ચાય પે ચર્ચા કાર્યક્રમ હાથ ધરીને લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો। ભાજપના નેતા અને કાર્યકરો સામાન્ય લોકોની વચ્ચે જઈને તેમની સાથે ચા પીતા અને ભાજપને મત આપવા માટે સમજાવતા। આ જ રણનીતિને અનુસરીને ભાજપે 2024 ની લોકસભા ચૂંટણી માટે ટ્રેનમાં ચર્ચા કાર્યક્રમ અમલી બનાવવાની તૈયારી કરી છે। ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રણનીતિ અપનાવશે। ભાજપ અલગ અલગ ટીમો બનાવીને દરેક ટીમ ચોક્કસ સંખ્યામાં ભાજપ કાર્યકરોને ટ્રેનમાં મુસાફરી કરવા મોકલશે। આ કાર્યકરો ટ્રેનમાં ભાજપ સરકારની સિદ્ધિઓ અને અન્ય બાબત અંગે સામાન્ય પ્રવાસીઓ સાથે ચર્ચા કરીને તેમને ભાજપને મત આપવા માટે સમજાવશે। ભાજપના સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પહેલા આ કાર્યક્રમને એકદમ વેગીલો બનાવી દેવાની યોજના છે। ભાજપની યોજના ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જતા પ્રવાસીઓને સમજાવીને સંપૂર્ણપણે ભાજપ તરફ વાળવા। ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજમંત્રી કુલદીપસિંહ ધાલીવાલ સામે માનહાનિનો કેસ કરતા પંજાબમાં નવો વિવાદ સર્જાયો છે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નવા વિવાદમાં ફસાયા છે। પંજાબના સંગરૂરના સાંસદ સિમરનજીતસિંહ માનના પુત્ર ઇમાનસિંહ માને ભગવંત માન અને ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજમંત્રી કુલદીપસિંહ ધાવલીવાલ સામે માનહાનિનો કેસ કર્યો છે। માનનો દાવો છે કે માન અને ધાવલીવાલે મોહાલીમાં માજરી તાલુકાના પંચાયતની 125 એકર પંચાયત જમીન બચાવી પાડી હોવાનો ખોટો આક્ષેપ કરી પોતાની તથા પોતાના પિતા સાંસદ સિમરનજીતસિંહ માનની પ્રતિષ્ઠા અને વ્યક્તિત્વ પર પ્રહાર કર્યા છે। ભગવંત માન સરકારે ઓગસ્ટ મહિનાના અંતમાં મોહાલીના ગામથી કરોડો રૂપિયાની સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી। ચંદીગઢ પાસેના મુલાપુરની 300 કરોડ રૂપિયાની 2828 એકર પંચાયતની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાવવા માટે ખુદ ભગવંત માન પોલીસને સાથે લઈ ગયા હતા। તેમની સાથે ધાવલીવાલ પણ ગયા હતા। માને દબાણ હટાવ્યા બાદ કહેલું કે આ જમીન પર 15 લોકોનો ગેરકાયદેસર કબજો હતો, તેમાં સંગરૂરના સાંસદ સિમરનજીતસિંહ માનના દીકરા ઇમાનસિંહ માને 125 એકર જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। તો બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની નજર વડાપ્રધાનની ખુરશી પર હોવાની ચર્ચા ફરી એકવાર સામે આવી છે, જોકે નીતીશકુમારે આ ચર્ચાઓને ઘણીવાર નકારી કાઢી છે। બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર એનડીએથી અલગ થયા બાદ લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। નીતીશકુમારની નજર વડાપ્રધાનની ખુરશી પર હોવાની ચર્ચા વધુ એકવાર ઉઠી છે, જોકે નીતીશકુમારે આ ચર્ચાઓને ઘણીવાર નકારી કાઢી છે। આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ નીતીશકુમારની વડાપ્રધાન બનવાની ઈચ્છા અંગેની અટકળોને ફગાવી દીધી। તેમનો દાવો છે કે નીતીશકુમાર આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષોને સાથે લાવવા પર ધ્યાન આપી રહ્યા છે। આ પહેલા ગત 20 સપ્ટેમ્બરના રોજ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે પણ આ અફવાઓનું ખંડન કર્યું હતું અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને એક કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું હતું। આ કારણે તેઓ આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ સાથે મળીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા। નીતીશકુમાર પોતાની પીએમ બનવાની ઈચ્છા બાબતે ભલે ગમે તેટલા ખુલાસા કરે, પરંતુ આગામી લોકસભા ચૂંટણી નજીક આવતા લાગ જોઈને વિપક્ષને એક કરવાની તેમની કવાયત તેમની મહેચ્છાને ઉઘાડી પાડે છે। નીતીશ પીએમ બનવાની મહત્વાકાંક્ષા રાખશે તો વિપક્ષ ક્યારેય એક નહીં થાય। બ્યુરો રિપોર્ટ, યસ।